गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 4 માં વિષય ગણિત એમાં અભ્યાસ કરવાનો છે. આપણે ગણિત માં છઠ્ઠું ચેપ્ટર ચાલીએ છીએ, ભંગાર વેચનાર. તો એમાં જુઓ, આપણે પાના નંબર 64 ઉપર આવેલા છીએ કે એમાં દરેકના પાઠ્યપુસ્તકમાં જુએ 64 નંબરના પેજ ઉપર આપણે ભાવવત્રક આપેલો છે. ભાવવત્રકમાં આપણે ભંગારનો પ્રકાર એટલે કે કઈ વસ્તુનો કેટલો ભાવ છે, બરાબર 1 કિગ્રા 1 કિલો નો ભાવ આપેલો છે. એમાં રદ્દી, કાગળ, વર્તમાન પત્ર, લોખંડ, પિત્તળ અને પ્લાસ્ટિક એ બધાના ભાવ 1 કિલોના 100 છે કેટલો છે એ આપણને દર્શાવેલું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ ભાવપત્રકમાં, એમાં રદ્દી કાગળ છે એનો 1 કિલોનો ભાવ 7 રૂપિયા છે. 1 કિલોના કેટલા છે? 7 રૂપિયા. વર્તમાન પત્રના 15 રૂપિયા, લોખંડના 22 રૂપિયા, પિત્તળના 270 રૂપિયા અને પ્લાસ્ટિકના 10 રૂપિયા ભાવ છે. તો આપણે આ ભાવપત્રક આપેલો છે એ ભાવપત્રક ઉપરથી અહીંયા આગળ જે આપણને પ્રશ્નો આપેલા છે એ સોલ્વ કરવાના છે. તો અહીંયા પહેલું જોઈએ કે 42 કિગ્રા વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. હવે જુઓ, અહીંયા આગળ વર્તમાન પત્રની વાત કરી છે, બરાબર. તો વર્તમાન પત્રનો આપણે ભાવ જોઈએ, 1 કિલોનો ભાવ કેટલો છે? તો કે છે 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે. વર્તમાન પત્ર એટલે સમાચાર પેપર, આપણે જે પેપર વસ્તીમાં આપીએ છીએ એની વાત કરી છે. તો કે છે વર્તમાન પત્રના 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે. તો અહીંયા આગળ કીધું છે કે 42 કિગ્રા વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. હવે 1 કિલોનો ભાવ 15 રૂપિયા લેખે આપણે 42 કિલોનો ભાવ શોધવાનો છે. તો આપણે અહીંયા આગળ ક્લિક કરીએ તો આપણે અહીંયા લખીશું કે 1 કિલો, બરાબર 1 કિગ્રા વર્તમાન પત્રની કિંમત 1 કિગ્રા વર્તમાન પત્રની કિંમત એટલે કે ભાવ કેટલો છે? 15 રૂપિયા ભાવ છે. કેટલો છે? 15 રૂપિયા. તો કેટલા કિગ્રાના ચૂકવવાના છે? 42 કિગ્રા હે ને. તો બે માટે માટેની નિશાની કરીએ, માટે 42 કિગ્રા વર્તમાન પત્રની કિંમત કેટલા રૂપિયા થશે? કેટલા એટલે પૂછ્યું છે, આ અર્થ છે કે એક લખ્યું છે, બરાબર. તો આપણે 42 ગુણ્યા કેટલા કરવાના છે? 15. તો 42 ગુણ્યા 15 કરીએ આપણે તો એનો ભાવ આવી જશે. 42 ગુણ્યા 15 કરીએ તો 630 રૂપિયા આવે. કેટલા હશે? 630 રૂપિયા. મેં ગુણાકાર તમને અગાઉ કરતા શીખવાડ્યું છે, બરાબર. તો 42 કિગ્રા વર્તમાન પત્રના કિરણ 630 રૂપિયા ચૂકવશે. કેટલા ચૂકવશે? 630. તો અહીંયા આગળ આપણે લખી દેવાનું જવાબ કરીને કે 42 કિગ્રા વર્તમાન પત્ર માટે કિરણ 630 રૂપિયા ચૂકવશે. એના પછી આપેલું છે નીચે કે આના પણ ભાવ શોધો. એ નીચે બીજી બધી વસ્તુ આપી છે, એના પણ આપણે ભાવ શોધવાના છે. પહેલા અમાર કીધું છે કે 22 કિગ્રા પ્લાસ્ટિક. તો આપણે પહેલા 1 કિગ્રાનો ભાવ કેટલો છે એ પહેલા જોઈ લેવાનું, બરાબર. એ પછી જે આપી છે 22 કિગ્રા પ્લાસ્ટિકની એની કિંમત આવી જશે. તો આપણે એ વર્ષો કે 1 કિગ્રા આપણને પ્લાસ્ટિકની વાત કરી છે, બરાબર. તો લખી લઈએ આગળ કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત દરેકના ભાવપત્રકમાં જોવે પ્લાસ્ટિકનો શું ભાવ છે 1 કિલોનો. તો ભાવપત્રકમાં જોવે પ્લાસ્ટિકનો ભાવ છે 10 રૂપિયા. કેટલો ભાવ છે? 10 રૂપિયા. તો આપણે એને લખીશું કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત 10 રૂપિયા માટે આપણે કેટલા કિગ્રાની વાત કરી છે? 22 કિગ્રા. 22 કિગ્રા પ્લાસ્ટિકના 22 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત કેટલા રૂપિયા થશે? તો 22 ગુણ્યા કેટલા કરવાના છે? 10. તો 22 ગુણ્યા 10 કરીએ તો 220 રૂપિયા આવશે. કેટલા આવશે? 220 રૂપિયા. તો આપણને આમાં જવાબ કીધું છે કે 22 કિગ્રા પ્લાસ્ટિકના કેટલા થશે? તો 22 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત 220 રૂપિયા થશે, બરાબર. હવે આપણને આપ્યું છે બમાં 23 કિગ્રા રદ્દી કાગળ. કેટલા? 23 કિગ્રા. હવે રદ્દી કાગળનો ભાવ તમે જુઓ, રદ્દી કાગળનો ભાવ કેટલો છે? કિલોના 7 રૂપિયા.
तो આપણે અહીં આગળ લખીશું કે એક કિગ્રા રદ્દી કાગળના એક કિગ્રા રદ્દી કાગળના કેટલા છે રદ્દી કાગળના નો ભાવ કેટલો છે 7 રૂપિયા કેટલો છે 7 રૂપિયા માટે કેટલા નો ભાવ શોધવાનો કીધો છે આપણે 23 કિગ્રા માટે 23 કિગ્રા રદ્દી કાગળનો ભાવ કેટલા રૂપિયા થશે તો આપણે 23 ગુણ્યા કેટલા કરવાના છે 7 તો 23 ગુણ્યા 7 કરીશું તો 161 રૂપિયા આવશે કેટલા આવશે 161 તમને હોમવર્ક ના કરો તો તમે ગુણાકાર કરી શકો છો બાદમાં કક્ષામાં તો તમારે 23 ગુણ્યા 7 કરવાના એટલે 161 આવશે આગળ આપણે કહ્યું છે કે ક 12 કિગ્રા લોખંડ બરાબર હવે તમે લોખંડનો ભાવ જુઓ લોખંડનો ભાવ કેટલો છે 1 કિલોનો 22 રૂપિયા કેટલો છે 22 રૂપિયા તો એના માટે લખીશું 1 કિગ્રા લોખંડનો ભાવ 1 કિગ્રા લોખંડનો ભાવ લોખંડનો ભાવ 22 રૂપિયા છે કેટલો છે 22 રૂપિયા માટે કેટલાનો શોધવાનો છે આપણે 12 કિગ્રા 12 કિગ્રા લોખંડનો ભાવ કેટલા રૂપિયા થશે તો 12 ગુણ્યા કેટલા કરવાના છે 22 તો 12 ગુણ્યા 22 કરીએ તો 264 રૂપિયા કેટલા આવે 264 રૂપિયા જો તમારે ગુણાકારની ગણતરી કરવી હોય તો બાજુમાં રંગ પામમાં તમારે કરવાનું 12 ગુણ્યા કેટલું કે કરવાનું 22 મેં તમને આગળ ગુણાકાર શીખવાડેલો છે કે બે નીચે બે અંકની સંખ્યા હોય તો એકમના સ્થાનમાં જીરો મૂકવાનો પછી રસલ પર એક મૂકવાની બે દુ ચાર બે દુ બે પછી આગળ કોઈ સંખ્યા રહેતી નથી એટલે પછી આપણે એકમમાં જે સંખ્યા છે એના વડે ગુણીશું બે દુ ચાર બે દુ બે અને નીચે આગળ શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો 264 રૂપિયા જે આવ્યા એટલે કહેવાનો કે 12 ગુણ્યા 22 કરીએ તો 264 રૂપિયા આવે એટલે 22 કિગ્રા લોખંડનો ભાવ કેટલો થશે 264 રૂપિયા તો હવે જુઓ અહીં આગળ કીધું છે કે અનુમાન કરો કે કિરણ અનુમાન કરો કે કિરણ ભંગાર ટેકો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે હવે તમે જુઓ 600 થી વધારે કે 600 થી ઓછી હવે ભંગાર જ્યારે ભેગો કરે છે એને આપણે રકમ તો ચૂકવવાની છે ને કિરણ કે કુલ કેટલા રૂપિયા ચૂકવશે આજે એને ખરીદ્યું 22 કિગ્રા પ્લાસ્ટિક 23 કિગ્રા રમી કાગળ અને 12 કિગ્રા લોખંડ એ બધાના પૈસા તો એને આપવા પડશે ને ભંગારવાળાને તો કે છે એ બધા તેને કુલ કેટલા રૂપિયા આપશે તો કે છે 600 થી વધારે થયા કે 600 થી ઓછા થયા તો આપણે પ્લાસ્ટિક કાગળ અને લોખંડનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે આપણે અહીંયા જોઈએ તો કે છે પ્લાસ્ટિક 22 કિગ્રા પ્લાસ્ટિક આવ્યું હે ને તો પ્લાસ્ટિકના કેટલા ભાવ રૂપિયા ને તો કે છે 220 રૂપિયા કેટલા 220 આપણે એનો ફરજ કરું છું આ સાફ કરું છું બસો ને વીસ રૂપિયા થયા ચૂક્યા પાસે આપણે આગળ લખીએ 220 પ્લાસ્ટિકની કિંમત બરાબર પ્લાસ્ટિકની કિંમત પછી બીજું શું આપ્યું એને તો કે છે રદ્દી કાગળ કેટલા ના 161 ના રદ્દી કાગળ પછી શું છે લોખંડ 264 રૂપિયાનું શું આપ્યું એને લોખંડ બરાબર તો આ બધાનું શું કરવાનું છે આપણે સરવાળો કરવાનો છે સરવાળો કરીએ આપણે છસો ને પિસ્તાલીસ રૂપિયા થાય છે કેટલા થાય છે 645 રૂપિયા તો એ 600 થી વધારે છે કે 600 થી ઓછા છે તો કે 600 થી વધારે આપણે અહીંયા લખીશું 600 થી વધારે
645 ए 603 વધારે છે બરાબર તો કિરણ 600 થી વધારે રકમ ચૂકવશે હવે આગળ તો દરેક જણાને ભાવ કેવી રીતે નક્કી કરવો એ ભાવ પત્રક જે આપેલો છે એ પરથી શોધી શકાશે બરાબર ને તો આ જે રીત કરાઈ એ દરેક જણાએ નોટમાં પણ લખી જશે દરેક જણાએ લખવાની પણ છે બરાબર એટલે ખાલી ડાયરેક્ટ જવાબ નથી લખી દેવાનો આખી રીત કરવાની છે અને આખો દાખલો ગણીને નોટમાં લખવાનો છે આ ભાવ પત્રક આપેલો છે એ ભાવ પત્રક પણ શરૂઆતમાં તમારે લખી દેવાનું જ્યાં ગણતરી કરો એ પહેલા તમારે ભાવ પત્રક લખવાનું છે હવે આગળ જુઓ ચતુર કિરણ ભંગાર વેચે છે કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેનો સારો ભાવ મળે ત્યારે તે વેચે છે એટલે આ કિરણ છે ચતુર છે એટલે હોશિયાર છે એ બધું ભંગાર ભેગો કરે છે અને જ્યારે એ પછી ફોન ઉપર એની પાસે ફોન હશે એટલે ફોન ઉપર ઓનલાઈન ભાવ ચેક કરે છે કે કયા દિવસે કેટલો ભાવ છે જે દિવસે ભંગારનો ભાવ વધુ હોય એ દિવસે કે છે મોટા જે વેપારી હોય એને ભંગાર વેચે છે કે છે એટલે પહેલા ફોનમાં ચેક કરે કે આજે કેટલો ભાવ છે ભંગારનો જો ભાવ વધારે હોય પછી એ ભાવ પ્રમાણે એ ભંગાર વેચે છે જેથી એને સારો એવો ભાવ મળે છે એટલે કે હોશિયાર છે કે છે તો કે છે આજે તે પ્લાસ્ટિક રદ્દી કાગળ લોખંડ અને પિત્તળ વેચવા દિનની મોટી દુકાને ગઈ એટલે એને પહેલા ફોન ઉપર ભાવ ચેક કર્યો કે આજે કેટલો ભાવ છે બરાબર ફોનનો કેટલો ભાવ છે જો એને ખરીદી છે એનાથી વધારે ભાવ હોય તો જે વેચશે પણ એને જે ભાવે ખરીદ્યું છે એનાથી ઓછો હોય કેટલો ભાવ હશે તે વેચશે ના તો તેને કશું ના મળે જો ખરીદ્યું છે એનાથી ઓછા ભાવે વેચે તો એને નુકસાન થાય ખોટ જાય ને અને જો એના એ જ ભાવે વેચે એને જેટલા ભાવે ખરીદ્યું છે એ જ ભાવે વેચશે તો એને કશું જ મળશે નહીં પણ એને ખરીદ્યું છે જે ભંગાર ખરીદ્યું છે એનાથી વધુ ભાવ મળતા હશે તો જે વેચશે તો જ એને નફો મળશે તો એ કહે છે મોટી દુકાને વેચવા માટે ગઈ કઈ કઈ વસ્તુઓ પ્લાસ્ટિક રદ્દી કાગળ લોખંડ અને પિત્તળ આ બધું વેચવા માટે કે છે મોટી દુકાનમાં ગઈ પહેલા એને ભાવ જોયો અને પછી એની દુકાનમાં વેચવા ગઈ તો કે છે આ બધી વસ્તુઓ વેચવા ગઈ તો એનો ભાવ કેટલો આવશે બરાબર ફોનમાં એને ચેક કર્યો તો કેટલો ભાવ ચાલે છે એ ભાવ પત્રક દિનુનું એટલે કે દિનુને વેચવા માટે ગઈ છે તો દિનુનું ભાવ પત્રક શું છે એ આપણને અહીં આગળ આપેલું છે તો એ ભાવ પત્રક પ્રમાણે આપણે આ બધી વસ્તુઓના ભાવ કેટલા આવશે એ નક્કી કરવાનું છે પણ એની આપણે ગણતરી કરવી પડશે બરાબર તો એ ગણતરી આપણે ફરીના વિડીયોમાં કરીશું.